સતત 19 વર્ષ સુધી જિલ્લાની જનતાની સેવા કરનારી બીકે ન્યૂઝ ચેનલ દર્શકોના દિલોમાં વસી ચૂકી છે અને ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના લોકો પણ જિલ્લાની જનતાને અભિનંદન આપી રહ્યા છે. લોકોના બીકે ન્યૂઝ ચેનલને શું પ્રત્યે મંતવ્યો છે તે જાણવા અમારા સંવાદદાતા અતુલ પટેલે ડીસાના વેપારીઓનો સંપર્ક કર્યો હતો. જિલ્લાની લોકપ્રિય ચેનલ એટલે બીકે ન્યૂઝ ચેનલ આજે જ્યારે 19 વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે આપણે જાણીએ બીકે ન્યૂઝના ચાહક વર્ગનો પ્રતિક્રિયા. ખરેખર તો પહેલાં અભિનંદન છે. 19 વર્ષમાં જે કામગીરી કરી છે, લોકોની લોકચાહના મેળવી છે, લોકોના કામો કર્યા છે અને આ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ થાય એમાં અમને વધારે આનંદ છે. આજે બી બજારમાં લોકો સારી વાતો કરે છે, ચેનલ જોયા વગર ચાલતું નથી અને મને તો એટલો બધો આનંદ છે કે બીકેની ચેનલ ખરેખર સાચું સારું દરેક વાતની વાચા આપે છે. નાનામાં નાની વ્યક્તિની પણ નોંધ લઈ અને કામગીરી કરે છે એ બદલ 20મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી ભગવાનને હું પ્રાર્થના કરું. આ હતી બીકે ન્યૂઝ ચેનલ માટે એક જ આમ જનતાની પ્રતિક્રિયા. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકુર સાથે અતુલ પટેલ. જ્યારે પૂજન જોશી નામના દર્શકને બીકે ન્યૂઝ ચેનલ માટે પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. રાત્રે 9 વાગે લોકો બીકે ન્યૂઝ ચેનલના બુલેટિનની કેટલી આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે અંગે પૂજન જોશીએ પોતાના અલગ અંદાજમાં જણાવ્યું હતું. 9 વાગ્યા ટીવી ચાલુ કરો, સમયાંતરે 9:30 વાગ્યાના ટાઈમે દરેકના ઘરમાં અવાજ સંભળાતો હશે. બનાસકાંઠા જિલ્લાની એક એવી ક્રાંતિ એટલે કે બીકે ન્યૂઝ ચેનલ. આજે બીકે ન્યૂઝ ચેનલના 19મા વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતી વખતે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શેરી મોહલ્લામાં કંઈક બનાવ બનતો એટલે આપણા હરેશ કાકા કેમેરો લઈને આવી જતા, હરેશભાઈ ઠાકોર ત્યારે આવી જતા. આપણે ખુદ નિહાળ્યા હોય એ સમયની ઘટનાને પણ બીકે ન્યૂઝ જોવાની મજા જ કંઈક અલગ હતી. આજે આધુનિક મોબાઈલોના જમાનામાં સમાચાર તો પલવારમાં મળી જાય છે પણ પરિવાર સાથે બેસીને બીકે ન્યૂઝ જોવાનો લાહો જ કંઈક અનેરો હતો. બીકે ન્યૂઝ ચેનલના 20મા વર્ષના મંગળ પ્રવેશમાં ખૂબ ખૂબ અભિનંદન પાછવું છું. મગન કાકા, હરેશભાઈ ઠાકોરને અને એમની સંપૂર્ણ ટીમને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.